હાઈ ફ્રેન્ડ્સ આભાર યુવલ હું છું મેખા ત્રિવેદી આજે આપણે ઇંગ્લિશ ગ્રામરનો સિન્સ એન્ડ ફોર ટોપિક લેવા જઈ રહ્યા છીએ જે બંનેના મિનિંગ સેમ છે એટલે અહીંયા કન્ફ્યુઝન ઊભું થાય છે કે કયા વર્ડની આગળ સિન્સ મૂકવામાં આવે છે અને કયા વર્ડની આગળ ફોર મૂકવામાં આવે છે તો આજે આપણે એ કન્ફ્યુઝન દૂર કરીએ ત્યાર પછી એક વખત તમને મગજમાં બેસી જશે કે આ વર્ડની આગળ જ સિન્સ લાગે છે અને આ વર્ડની આગળ જ ફોર લાગે છે ત્યાર તમને કન્ફ્યુઝન થશે નહીં તો મિત્રો બને ત્યાં સુધી વિડીયો આખો જુઓ જેથી કરીને તમને આખો કન્સેપ્ટ ક્લિયર પણ થઈ જાય સાથે વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જેથી કરીને નવા કોઈ પણ વિડીયો મૂકવામાં આવે તો તેની નોટિફિકેશન તમને મળી રહે છે વોટ્સ ધ ડિફરન્સ સિન્સ અને ફોરમાં ડિફરન્સ શું છે તો અહીંયા તમને બે ઇમેજ આપી છે એક બોય છે એ પ્લે કરે છે અને એક ટીચર છે તો કરેક્ટ અને ઇનકરેક્ટ એક્ઝામ્પલ જોઈએ હી હેઝ બીન પ્લેઈંગ સિન્સ નાઇન એ એમ ઇન કરેક્ટ છે હી હેઝ બીન પ્લેઇંગ ફોર નાઇન એ એમ તો અહીંયા ફોર આવશે નહીં કરેક્ટ સી હેઝ બીન ટીચિંગ ફોર ટુ અવર્સ ઇન કરેક્ટ છે સી હેઝ બીન ટીચિંગ સિન્સ ટુ અવર્સ તો અહીંયા શા માટે ફોર અને સિન્સ છે એનો યુઝ નથી કરવામાં આવ્યો તો એના માટે તમારે શું કરવું પડશે વિડીયો આખો જોવો પડશે તો જ તમને ખ્યાલ આવશે કે કયા વર્ડની આગળ સિન્સ લાગ્યું કયા વર્ડની આગળ ફોર લાગ્યું અને એક્ઝામમાં પણ હવે ભૂલ થશે નહીં સિન્સ અને ફોરનો અર્થ એટલે કે મિનિંગથી એવો થાય છે બંનેનો અર્થ સેમ છે એટલે એનો યુઝ કેવી રીતે કરવો એ કન્ફ્યુઝન થાય છે તો ચાલો એ કન્ફ્યુઝન દૂર કરીએ યુઝ ઓફ સિન્સ સિન્સ પ્લસ ક્રિયા ક્યારથી શરૂ થઈ છે એ ચોક્કસ સમય દર્શાવતો શબ્દ કોઈ ચોક્કસ યર આપ્યું છે ઓગણીસસો ત્રાણું ઓગણીસો પંચાણું ઓગણીસો છન્નું બે હજાર વીસ કે કોઈ પણ સાલ તમને આપવામાં આવી છે તો એની આગળ સિન્સ મૂકવામાં આવે છે તમારે ખાલી માત્ર ને માત્ર બ્લેન્ક પછીનો જે કંઈ વર્ડ આપવામાં આવ્યો છે એ જ જોવાનો છે આખી બ્લેન્ક્સ છે એને તમારે લેવા દેવા જ નથી આખી બ્લેન્ક્સ છે એ કયા કાર્ડની છે એ પણ તમારે જોવાનું નથી ખાલી બ્લેન્ક પછીનો કયો વર્ડ આપવામાં આવ્યો છે એ વર્ડ જોઈ અને તમારે બ્લેન્કમાં સિન્સ કે ફોર મૂકવાનું રહેશે તો કોઈ ચોક્કસ યર છે એની આગળ સિન્સ મૂકવામાં આવે છે કોઈ ચોક્કસ મંથ છે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ જાન્યુઆરી ટુ ડિસેમ્બરની વચ્ચે આવતા જેટલા પણ મંથ છે એ કોઈ પણ મંથ જો તમને આપવામાં આવ્યા હોય તો એની આગળ સિન્સ મૂકવામાં આવે છે કોઈ પણ ડેનું નામ છે એ તમને આપવામાં આવ્યું હોય મંડે ટ્યુઝડે વેનસડે થર્સડે ફ્રાઈડે સેટરડે કે સન્ડે તો એની આગળ સિન્સ મૂકવામાં આવે છે કોઈ સમય આપ્યો છે ટુ ઓ ક્લોક ઇલેવન ઓ ક્લોક ટેન એ એમ ટુ એમ તો એની આગળ સીન્સ મૂકવામાં આવે છે કોઈ તહેવારનું નામ છે દિવાળી હોળી ઈદ ક્રિસમસ ઉત્તરાયણ તો એ તહેવારની નામની આગળ સિન્સ મૂકવામાં આવે છે મોર્નિંગ આફ્ટરનૂન ઇવનિંગ લાસ્ટ નાઇટ તો એ બધાની આગળ પણ સિન્સ મૂકવામાં આવે છે બર્થ છે ચાઇલ્ડહૂડ છે મેરેજ છે એવા શબ્દોની આગળ સીન્સ મૂકવામાં આવે છે અહીંયા ઈમેજમાં બતાવ્યું છે સિન્સ ચાઇલ્ડહૂડ કોઈ પણ ડેટ આપી છે તો એની આગળ શું મૂકવામાં આવે છે સિન્સ સેકન્ડ જૂન થર્ડ જૂન ફિફ્થ જૂન તો એની આગળ સીન્સ મૂકવામાં આવે છે સિન્સ પ્લસ કોઈપણ વાક્ય એટલે કે એક્ઝામ્પલ બ્લેન્ક આઈ લેફ્ટ ધ સિટી એમ આપ્યું છે તો અહીંયા શું આવશે સિન્સ સિન્સના યુઝવાળું સેન્ટેન્સનું ફંક્શન પોઈન્ટ ઓફ ટાઈમ છે આ તમને મેન્સ એક્ઝામની અંદર પણ પૂછાઈ શકે છે સિન્સના યુઝવાળું વાક્ય મોસ્ટલી પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ અથવા પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સવાળું હોય છે હવે આપણે ફોરના યુઝ જોઈએ કે ક્યાં ફોરનો યુઝ કરવામાં આવે છે ડ્યુરેશન ઓફ ટાઈમની આગળ ફોર લગાડવામાં આવશે સમય સમયગાળો એટલે કે ગણતરી કરેલ સમયની આગળ ફોર મૂકવામાં આવે છે નંબર અથવા ટાઈમ ટાઈમવર્ડની આગળ ફોર લગાડવામાં આવે છે ગણતરી કરેલા વર્ષ છે એની આગળ ફોર મૂકવામાં આવે છે ફોર થ્રી યર્સ ફોર ફાઈવ યર્સ ફોર ટુ યર્સ આ બધા એક્ઝામ્પલ છે ગણતરી કરેલ મંથની આગળ પણ ફોર મૂકવામાં આવે છે ફોર ફાઇવ મંથ ફોર થ્રી મંથ ફોર ટુ મંથ ગણતરી કરેલા દિવસોની આગળ ફોર મૂકવામાં આવે છે ફોર સેવન ડેઝ ફોર ફાઈવ ડેઝ ફોર થ્રી ડેઝ ગણતરી કરેલ અઠવાડિયાની આગળ ફોર મૂકવામાં આવે છે ફોર થ્રી વીક્સ ફોર ફાઇવ વીક્સ ફોર ટુ વીક્સ ફોર વન વીક ફોર ટેન વીક્સ ગણતરી કરેલ સમયની આગળ ફોર લગાડવામાં આવે છે ફોર ફાઈવ અવર્સ ફોર ટુ અવર્સ ફોર થ્રી અવર્સ ફોર અ લોંગ ટાઈમ ફોર ટુ સેન્ચુરીઝ ફોર ફાઈવ મિનિટ્સ ફોર અ વાઇલ્ડ ઉપયોગવાળા વાક્યનું ફંક્શન ડ્યુરેશન ઓફ ટાઈમ ગણવામાં આવે છે આ પણ મેઇન્સમાં પૂછાઈ શકે છે ફોનના ઉપયોગવાળું વાક્ય પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ અથવા પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સવાળું હોય છે હવે એક્સરસાઇઝ જોઈએ સચિન હેઝ બિન બેટિંગ બ્લેન્ક મોર્નિંગ तो मॉर्निंग शू आ सींस लता हेज़ बीन सींगिंग ब्लेक चाइल्डहूड तो चाइल्डहूड साथिन्स मोहिनी हेज़ अटेंडिंग फॉर अटेंडिंग ध क्लास फॉर टू अवर्स तो अँ शू टू अवर्स थ्री अवर्स टेन अवर्स तो अँ शू तो फोर द बॉयज हैव बीन प्लेइंग क्रिकेट ब्लेक्स एन अवर फोर एन अवर थ्री एन अवर टू एन अवर तो अँ फोर आश् હી હેઝ બિન ટીચિંગ સંસ્કૃત બ્લેન્ક નાઇન્ટીન નાઇન્ટી અહીંયા આપણને યર આપવામાં આવ્યું છે નાઇન્ટીન નાઇન્ટી એટલે કે ઓગણીસો નેવ એટલે અહીંયા શું આવશે સિન્સ તો આ હતું સિન્સ અને ફોર તો આમાંનું કંઈ પણ ના સમજાણવું હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો બાકી હવે હું ગેરંટી આપું છું કે આટલું તમે યાદ રાખી લેશો એટલે તમારે હવે કન્ફ્યુઝન નહીં થાય અને એક્ઝામમાં પણ તમને માર્ક્સ છે એ કવર થઈ જશે થેન્ક યુ